શ્રી હસ્તેશ્વર સ્કૂલ ધોરણ નવ ગણિતની ક્લાસમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે પ્રકરણ ચાર દ્વિચલ સુરેખ સમીકરણમાં સમીકરણનો ઉકેલ કેવી રીતે શોધાય એની ચર્ચા કરીશું સૌથી પહેલાં તમે શીખી ગયા છો કે સમીકરણ જે હોય છે એનો સ્વરૂપ કેવો હોય છે હવે આપણે સમીકરણનો ઉકેલ શોધવાનું શીખવાનું છે તો સૌથી પહેલાં કે ધારો કે એક સમીકરણ હોય એક્સ પ્લસ વાય બરાબર પાંચ આવો કોઈ એક સમીકરણ હોય તો આના ઉકેલ સૌથી પહેલાં ઉકેલ કોને કહેવાય ઉકેલ એને કહેવાય કે જે ચલપદ હોય એની કિંમત જે હોય છે એને આપણે એ સમીકરણનો ઉકેલ કરીશું અહીંયા ચલપદ છે બે એક્સ અને વાય તો બંનેની જે કિંમત હશે એનો ઉકેલ હશે હવે એક્સ અને વાય એક્સ અને વાયની કિંમત એવી હશે કે સરવાળો કરતાં આપણને કેટલો મળશે પાંચ મળશે ઓકે તો આપણે શું કરીશું કે એક કિંમતને ધારી લઈશું અને એના પરથી આપણે બીજી કિંમત શોધવાના છે હું એક દાખલો તમને કરાવું છું તમને ખબર પડી જશે કેવી રીતના કરવાના છે ધારો કે આ એક્સ પ્લસ બરાબર ફાઇવ હવે આપણે ધારી લઈએ કે એક્સ બરાબર વન આપણે શું ધારી લીધું એક્સ બરાબર વન તો આપણે પહેલાં સમીકરણમાં x = 1 મૂકી તો 1 + y = 5 y = શું લખીશું આપણે 5 - 1 એટલે y = શું મળશે આપણે 4 ક્લિયર જો આનામય બીજી કિંમત તમને શોધવાની છે તો તમે x = 2 મૂકી દો જો તમે x = 2 મૂકશો તો 2 + y = 5 ઓકે તો y = મળશે 5 - 2 પાંચમાંથી બે બાદ કરો કેટલો મળશે ત્રણ તો વાય બરાબર શું મળ્યું આપણને ત્રણ તો આ થઈ વાયની બીજી કિંમત એવી રીતના તમે એક્સની અલગ અલગ કિંમત પર તમે વાયની અલગ અલગ કિંમત શોધી શકો છો તો એકદમ સિમ્પલ હોય છે સુરેખ સમીકરણનો ઉકેલ કરવાનું અહીંયા એક જ સુરેખ સમીકરણ આપેલું છે જ્યારે તમે દસમામાં જશો ત્યારે બે સુરેખ સમીકરણ આપશે અને બે દ્વિચર સુરેખ સમીકરણમાંથી તમને એક્સ અને વાયની કિંમત શોધવામાં આવશે અહીંયા એક જ સમીકરણમાંથી તમને અલગ અલગ કિંમત મૂકીને તમે શોધી શકો છો આ એક ઉદાહરણ છે આપણે એક બીજું ઉદાહરણ દેખીએ બીજો એક ઉદાહરણ લઈએ જેમાં થોડીક મોટી સંખ્યા ટુ એક્સ પ્લસ વાય બરાબર એટ લઈ લઈએ ઓકે તો આપણે વાય બરાબર શું લખીશું અહીંયા એટ માઇનસ ટુ એક્સ લખીશું ક્લિયર એટ માઇનસ ટુ એક્સ હવે એક્સની અલગ અલગ કિંમત પર આપણને વાયની કિંમત મળશે તો આપણે મૂકતા જઈએ દીખતા જઈએ શું મળશે એક વાય એક્સ બરાબર એક મૂકીએ આપણે તો વાય બરાબર આઠ માઇનસ જો બે એકા બે થઈ જશે આઠમાંથી બે બાદ કરો કેટલો મળશે છ એવી રીતના એક્સ બરાબર બે મૂકો તો વાય બરાબર તમને કેટલા મળશે આઠ માઇનસ જો બે ગુણા બે એટલે ચાર થઈ જશે આઠમાંથી ચાર બાદ કરો ચાર મળશે એક્સ બરાબર ત્રણ તો વાય બરાબર આઠ માઇનસ ત્રણ દુ છ થઈ જશે એટલે કેટલો મળશે બે મળશે તો તમે એવી રીતના અલગ અલગ કિંમત તમે શોધી શકો છો ઓકે આ આના પરથી તમને ખબર પડી ગઈ હશે કે કેવી રીતના આ દ્વિચલ સુરેખ સમીકરણ હોય છે એને શોધવાનું તો દ્વિચલ સુરેખ સમીકરણ મતલબ કે એક્સ અને વાય એ બંનેનો કોમ્બિનેશન કરીને જે સમીકરણ બને છે એને આપણે દ્વિચલ સુરેખ સમીકરણ કહીએ અને એનો ઉકેલ એ એક્સ અને વાયની જે કિંમત હશે એનો ઉકેલ હશે આપણે એક દાખલો જોઈએ ત્રીજો તમને વધારે ખબર પડે ધારો કે આપણે લઈ લઈએ ટુ એક્સ પ્લસ થ્રી વાય બરાબર ટેન ઓકે હવે અહીંયા છે ટુ એક્સ પ્લસ થ્રી વાય બરાબર ટેન તો કોઈ પણ એકને આપણે સૂત્રકર્તા બનાવી શકીએ 2x બરાબર ટેન માઇનસ થ્રી વાય તો ટુ એક્સ બરાબર શું મળશે એક્સ બરાબર આપણે શું લખી શકીએ અહીંયા ટેન 3y થ્રી વાયના છેદમાં બે ક્લિયર હવે ટેન માઇનસ થ્રી વાયના છેદમાં બે મળ્યું છે હવે વાયની અલગ અલગ કિંમત પર એક્સની કિંમત આપણે શોધવાની છે તો તમે વાયની કોઈ પણ કિંમત મૂકજો અને એક્સની કિંમત આનામાં શોધીને વધારજો ફક્ત બે બે કિંમત શોધીને તમને મને મોકલવાનું છે આમાં વાયની કોઈ પણ કિંમત મૂકીને એક્સની કિંમત તમને શોધવાની છે હવે આપણે એક બીજો દાખલો જોઈ લઈએ આ તમારે હોમવર્ક રહેશે ચોથો દાખલો હું કરાવું તમને ફોર એક્સ પ્લસ સિક્સ વાય બરાબર ટવેલ્વ ઓકે તો અહીંયા જો ચાર છ અને બાર તો અહીંયા તમે શું કરી શકો છો ચાર છ અને બાર તો અહીંયા પણ જો બે વડે ભાગો તો ટુએક્સ વધતા થ્રી વાય બરાબર સિક્સ મળશે તમે શું કર્યું અહીંયા બે વડે ભાગી દીધું આખા સમીકરણને બે વડે ભાગતા જ્યારે આવા દાખલા આપેલા હોય કે ત્રણેયમાંથી સરખું કંઈ નીકળતું હોય ત્યારે આપણે ભાગી દેવાનું ટુએક્સ દસ સિવાય બરાબર સિક્સ આપણે બે વડે ભાગીએ બે દુ ચાર બે તરી છ અને બે છ બાર ફરીથી આમાં આપણે એકને સૂત્ર કરતા બનાવીશું એક્સને સૂત્ર કરતાં બનીએ તો ટુ એક્સ બરાબર છ માઇનસ ત્રણ વાય અને એક્સ બરાબર મળશે છ માઇનસ ત્રણ વાયના છેદમાં બે તો આનામાં પણ તમે બે કિંમત કોઈ પણ અલગ અલગ કિંમત મૂકીને એને શોધીને આપજો ઓકે તો આ બે દાખલા તમારે હોમવર્ક રહેશે જેનાથી તમે આગળ શીખી શકો છો કોઈ પણ બે કિંમત તમે આમાં શોધી શકો છો આગળ તમને આવશે ઉદાહરણ ત્રણ છે આપણે ઉદાહરણ ચાર આગળ કરીશું પણ જો આવડી ગયું એટલે તમે આગળ કરી શકો છો ઉદાહરણ ત્રણ ઉદાહરણ ચાર કોઈ પણ દાખલા તમે આના પરથી કરી શકો છો આ એકદમ ઈઝી રીત છે જો ઉદાહરણ ત્રણ જુઓ તો આમાં એક્સ બરાબર બે અને વાય બરાબર બે મૂક્યું છે તો બે વત્તા ચાર બરાબર છ થઈ ગયું તો જો એક્સ બરાબર બે અને વાય બરાબર બે કિંમત હોઈ શકે છે એવી રીતના એક્સ અને વાયની અલગ અલગ કિંમત પર આપણે શોધી શકીએ છીએ હે ને તો જેમ કે ઉદાહરણ ત્રણ છે ઉદાહરણ ચારમાં આપણે ચાર ત્રણ દાખલા છીએ કાલે કરીશું આપણે આ ઉદાહરણ ત્રણ સુધી તમને કરવાના છે દાખલા ઓકે થેન્ક યુ